हेलो फ्रेंड्स, आज ना अपना टॉपिक नी अंदर बीकॉम नी अंदर आवतो चैप्टर फाइनल अकाउंट ऑफ इंश्योरेंस कंपनी, जहाँ आपणे ऑलरेडी एक प्रेक्टिकल क्वेश्चन करी लीधो छे। आजे आपणे बीजो प्रेक्टिकल क्वेश्चन करवाना छे नवा एडजस्टमेंट साथे। तो स्टार्ट करिए क्वेश्चन नंबर 2। प्रिपेर फायर रेवन्यू अकाउंट फॉर द रूबी इंश्योरेंस कंपनी लिमिटेड फ्रॉम द फॉलोइंग डिटेल्स एज ऑन 31st March 2019। सो અહીં આપણે ખાલી રેવન્યુ અકાઉન્ટ્સ બનાવવાનું છે અને એ ખાલી ફાયરનું છે। ધ ડિટેલ્સ માં પર્ટીક્યુલર ડાયરેક્ટ બિઝનેસ, મતલબ કે આ બધી ડિટેલ્સ છે એ ડાયરેક્ટ બિઝનેસની છે અને આ છે રીઇન્સ્યોરન્સની છે। રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ ઓર રીઇન્સ્યોરન્સ સીડેડ। ફર્સ્ટ ઇઝ અ પ્રીમિયમ રિસીવ ફ્રોમ ડાયરેક્ટ એન્ડ ધીસ રિસીવ્ડ, મતલબ રીઇન્સ્યોરન્સ प्रीमियम और इंश्योरेंस एक्सेप्टेड। सो 4,10,000 છે પ્રીમિયમ રિસીવ થયું છે ઓન રીઇન્સ્યોરન્સ બિઝનેસ એક્સેપ્ટેડ। આઉટસ્ટેન્ડિંગ લાસ્ટ યર એન્ડ કરંટ યર ધેન પેઇડ, પ્રીમિયમ પેઇડ મતલબ કે આપણે પ્રીમિયમ કેને પે કરી જ્યારે આપણે એને સીડેડ કર્યું, મતલબ કોઈ બીજી ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કર્યું। સો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેઇડ, પ્રીમિયમ પેઇડ ઇઝ અ રીઇન્સ્યોરન્સ સીડેડ 5 lakh એન્ડ આઉટસ્ટેન્ડિંગ ઓફ લાસ્ટ યર એન્ડ કરંટ યર। ક્લેમ પેઇડ અવર ડાયરેક્ટ બિઝનેસ 32,000 એન્ડ 4 lakh આપણે જે ક્લેમ પે કર્યો હોય એ રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ માટે પે કર્યો। સો 32,000 પે ફોર અવર ડાયરેક્ટ બિઝનેસ એન્ડ 4 lakh ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ એન્ડ પેએબલ લાસ્ટ યર એન્ડ કરંટ યર। ક્લેમ રિસીવ્ડ, આપણે ક્લેમ રિસીવ એના ઉપર થાય જે ઇન્સ્યોરન્સ પોલિસી આપણે કોઈકને ટ્રાન્સફર કરી હોય, જેનું આપણે પ્રીમિયમ પે કર્યું હોય તેના ઉપર આપણે ક્લેમ રિસીવ કરીએ। સો ક્લેમ રિસીવ 3 lakh ઇઝ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ। લાસ્ટ યર આઉટસ્ટેન્ડિંગ કરંટ યર કમિશન ઓન ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ એન્ડ ઓન સીડેડ। ક્લિયર? નેક્સ્ટ ડિટેલ 4th, અધર એક્સપેન્સ એન્ડ ઇન્કમ। सैलरी इज अ एक्सपेंस, रेंट रेट्स टैक्सेस प्रिंटिंग स्टेशनरी बेड डेट लीगल एक्सपेंस। इन अ लीगल एक्सपेंस इंक्लूड 20 इन कनेक्शन विद द सेटलमेंट ऑफ क्लेम। तो यह लीगल एक्सपेंस में आपने बायफर्गेशन आई पूछे कि भाई 20,000 છે ક્લેમ ના રિસ્પેક્ટ માં છે, તો બાકી ના જે 10,000 છે એ જનરલ છે। ઇન્કમ ટેક્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ઇન્કમ, બેલેન્સ ઓફ ફંડ રિઝર્વ ફોર અનએક્સપાયરી, મતલબ લાસ્ટ યર ઓન એક્સપાયર રેસમી રિઝર્વ અને એડિશનલ રિઝર્વ એન્ડ બેલેન્સ ઓફ ફંડ એટ ધ યર એન્ડ ફાયર છે। એટલે આપણે અહીંયા ડિટેલ આપી છે કે 50% નો આપ્યું હોય તો પર્સન્ટેજ આપણે યાદ રાખવો પડે કે ફાયરમાં આપણે 50% ઓફ નેટ પ્રીમિયમ રિસીવડના ઓન એક્સપાયર રિસ્ક તરીકે મેન્ટેન કરો આપણે। એડિશનલ રિઝર્વ 5%, સો એડિશનલ રિઝર્વ 5% આપણે મેન્ટેન કરવાનું છે। સો રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રેવન્યુ અકાઉન્ટ પહેલાં ડ્રો કરશું, બરાબર? પણ અકાઉન્ટ્સ ડ્રો કર્યા પહેલાં આ બધી ડિટેલ્સ કયા શેડ્યુલમાં આવે છે એનું આપણે પહેલાં બાયફર્ગેશન કરી લઈએ, નેમ આપી દઈએ। તો પ્રીમિયમ, પ્રીમિયમ એટલે કે શેડ્યુલ 1, તો ત્યાં શેડ્યુલ 1માં રિસીવેબલ એ બધું જ, મતલબ પોઈન્ટ નંબર 1 આખી આખો ક્યાં આવશે? શેડ્યુલ 1. ક્લેમ તો શેડ્યુલ 2માં કવર થઈ જશે, કમિશન શેડ્યુલ 3માં કવર થઈ જશે, 4th માં જોઈએ તો સેલેરી એક્સપેન્સ છે શેડ્યુલ 4, રેન્ટ એક્સપેન્સ છે, પ્રિન્ટિંગ સ્ટેશનરી એક્સપેન્સ છે, બેડ ડેટ રેવન્યુ અકાઉન્ટમાં ડાયરેક્ટલી આપણે લખવું આપણે અધર એક્સપેન્સની અંદર, લીગલ એક્સપેન્સ તો શેડ્યુલ 2 ક્લેમમાં પણ આવે અને 4th માં આવશે એક્સપેન્સ તરીકે, દેન ઇન્કમ ટેક્સ રેવન્યુ અકાઉન્ટમાં અધર તરીકે આપણે રેકોર્ડ કરશું, ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ નેટ જ આપ્યું છે સો રેવન્યુ અકાઉન્ટમાં, ઓન એક્સપાયર રિસ્ક રિઝર્વ આ બધું જ છે એ શેડ્યુલ 1માં આવશે। ક્લિયર? તો હવે આપણી પાસે એ ડિટેલ્સ આવી ગઈ કે કઈ ઇન્ફોર્મેશન કયા શેડ્યુલમાં આવશે। ક્લિયર? હવે આપણે ડ્રો કરશું રેવન્યુ અકાઉન્ટ, તો રેવન્યુ અકાઉન્ટ રૂબી ઇન્સ્યોરન્સ કંપની ફાયર ઇન્સ્યોરન્સ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2019, ફોર્મેટ પર્ટિક્યુલર શેડ્યુલ નંબર એન્ડ અમાઉન્ટ. ફર્સ્ટ ઇઝ અ પ્રીમિયમ ઓન શેડ્યુલ નંબર 1, ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ એન્ડ રેન્ટ
less tax, total claim, then commission, then operating expense and other expense, total. Clear? तो आ प्रमाणे आपणुं रेवन्यू अकाउंट्स बनी गयुं। हवे आपणे शेड्यूल बनावाना छे, तो फर्स्ट बनशे प्रीमियम, इज अ प्रीमियम पर्टिक्युलर एन अमाउंट, पछी आवशे क्लेम, पछी छे कमीशन, वन बाय वन आपणे डिटेल्स लखता जाय। फर्स्ट छे प्रीमियम रिसीव, प्रीमियम रिसीव ऑन डायरेक्ट बिजनेस 50,000। तो पहला आपणे पहला डायरेक्ट बिजनेस नी बधी इन्फॉर्मेशन लखशुं, पछी री इन्स्योरेंस। सो प्रीमियम रिसीव फ्रॉम डायरेक्ट बिजनेस 50 लाख एंड आउटस्टेन्डिंग मळवानुं बाकी, करंट ईयरनुं होय तो प्लस थाय, लास्ट ईयरनुं छे ई माइनस थाय। 5 लाख प्लस करशू, 3 लाख माइनस करशू। आउटस्टेन्डिंग करंट ईयर एड 5 लाख, लास्ट ईयर माइनस 3। हवे आपणे आमां एड करवानुं थाय री इन्स्योरन्स एक्सेप्टेड। तो री इन्स्योरन्स एक्सेप्टमां आवशे 4,10,000 અને લાસ્ટ યર ને કરંટ યર ની ટ્રીટમેન્ટ। તો 4,10,000 લાસ્ટ યર માઇનસ થશે, કરંટ યર પ્લસ થાય। તો આઉટસ્ટેન્ડિંગ કરંટ યર, કરંટ યર આઉટસ્ટેન્ડિંગ ઇઝ 50,000 એન્ડ લાસ્ટ યર 40,000। સો નેટ રી ઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ 4,20,000 લેસ પ્રીમિયમ ઓન રી ઇન્સ્યોરન્સ સીડેડ, જેનું આપણે પેમેન્ટ કર્યું। તો 5 લાખ છે, લાસ્ટ યર આઉટસ્ટેન્ડિંગ 50 અને કરંટ યરના 70, તો કરંટ યરના 70 પ્લસ થશે ને લાસ્ટ યરના 50 માઇનસ થશે। સો 5 લાખ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ઓન કરંટ યર એડ, લાસ્ટ યર માઇનસ એન્ડ ટોટલ 520 ડિડક્ટેડ ફ્રોમ ટોટલ પ્રીમિયમ, ધીસ ઇઝ નોન એઝ 5 લાખ, 51 લાખ ઇઝ અ नेट प्रीमियम ऑन। देन क्लेम, सो फर्स्ट क्लेम पेड ऑफ करंट ईयर एंड देन री इंश्योरेंस 32,000 प्रीमियम पेड। सो क्लेम पेड 32,000, देन लास्ट ईयर आउटस्टैंडिंग 4 लाख एंड करंट ईयर 6 लाख, करंट ईयर आउटस्टैंडिंग प्लस करसू, लास्ट ईयर आउटस्टैंडिंग माइनस करसू। आउटस्टैंडिंग फॉर करंट ईयर एड एंड लास्ट ईयर माइनस। Then claim on reinsurance accepted 4 lakh, જે આપણે claim paid માં એડ કરશું, last year એડ થશે current year, last year minus current year એડ। So first આપણે લખીએ 4 lakh, claim on reinsurance accepted 4 lakh, current year plus last year minus, so the next 4,10,000 will be added। Then claim received मतलब claim on reinsurance, that is 3 lakh which is deducted, so less claim on reinsurance ceded 3 lakh, current year plus last year minus, so this 2,90,000 deducted, so the net 3,520। Then commission, so 1,50,000 commission, then commission on business accepted 22,000, 22,000 add thasa and commission on a reinsurance ceded 25,000 minus thasa, so commission on ceded minus 25,000, total commission 1,47,000। All detail complete, next details other expense and income, salary schedule 4, schedule 4 ma 1,16,000 salary, then
rent, rates and taxes 40,000. Then printing stationery 12,000. Then bed debts. Bed debts che revenue accounts ma other information ma directly looking up to 8,000. So na revenue, bed debt 8,000. Then legal expense. So schedule 2 ma avse ane 4 ma avse. First aapne 2 ma lakhi nakhiye. Legal expense add thasa expense che etle 20,000 atle apne claim no total mali jase. Ane second effect legal expense ni kya avse? Schedule 4 excluding in connection with the settlement of claim 30,000 total amathi 20 क्लेम ने रिलेटेड था तो अदर लीगल एक्सपेंस 10,000 એટલે આપને એનો પણ ટોટલ મળી જશે 2,00,000 देन इनकम टैक्स रेवन्यू अकाउंट्स માં ડાયરેક્ટલી આવશે સો ને રેવન્યુ અકાઉન્ટ ઇન્કમ ટેક્સ 3,00,000 देन इंटरेस्ट डिविडेंड रेवन्यू अकाउंट्स માં આવશે સો ને इंटरेस्ट एंड डिविडेंड नेट वैल्यू 50,000 इज गिवन then reserve for on expire risk last year opening છે current year આપણે calculate કરવી પડે તો પહેલા આપણે current year નું calculate કરશું જે premium માં add થશે last year minus થશે clear તો પહેલા આપણે premium નો total કરી નાખીએ 51 adjustment for the change in reserve for on expire risk reserve for on expire risk at the end being 50% of premium 51 lakh na 50% 25,050 anana 5% additional reserve aapne maintain karvani chhe atle aap ya closing chhe aa plus value chhe jemathi reserve for unexpired opening je question ma apne given chhe je add thase 20,000 and additional reserve 2,000 22 atle 28 लाइक 5,000 માં 22 બે નો ડિફરન્સ લઈએ એટલે ઈ આવશે 6,05,000 એટલે ડિડક્ટ કરવી પડશે લાસ્ટ યર ઓપનિંગ રિઝર્વ હોય એ ક્રેડિટ થાય અને ક્લોઝિંગ રિઝર્વ ડેબિટ થાય પીએનએલ એકાઉન્ટ્સ આપણે બનાવીએ તો લાસ્ટ યરનું હોય આપણે ક્રેડિટ સાઇડ લખી કરંટ યરનું હોય ડેબિટ સાઇડ લખી એટલે ક્લોઝિંગ છે 28,05,000 ઈ આપણે માઇનસ કરવાની હોય જ્યારે 22,00,000 છે ઈ એડ કરવાની હોય તમે ડાયરેક્ટલી અહીંયા માઇનસ અને પ્લસ પણ કરી શકો છો અને ઇન ફોર્મમાં ડિફરન્સ પણ શો કરી શકો ક્લિયર તો જે આપણો આ જે એડજસ્ટમેન્ટ હતો લાસ્ટ 5 અને 6 કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે શું કરવાનું કે રેવન્યુ એકાઉન્ટ્સમાં બધા શેડ્યુલ આપણા બની ગયા છે તો 1 બાય 1 બધા શેડ્યુલ પ્રમાણેનો ટોટલ અહીંયા લખી નાખી ફર્સ્ટ છે પ્રીમિયમ સો પ્રીમિયમમાં છે 44,95,000 ક્લિયર સો 44,95,000 પછી છે ક્લેમ તો ક્લેમમાં છે 35,40,000 35,40,000 સો 35,40,000 ક્લેમ અને અહીં આપણે ઇન્કમનો ટોટલ કરી નાખશું 45,45,000 નાવ કમિશન કમિશન 1,47,000 સો 1,47,000 એન્ડ ઓપરેટિંગ એક્સપેન્સ 2,22,000 સો ઓપરેટિંગ એક્સપેન્સ 2,22,000 હવે આપણે એક્સપેન્સનો ટોટલ કરી નાખીએ 42,47,000 સો ટોટલ ઇન્કમ 45,45,000 એન્ડ એક્સપેન્સ 42,17,000 સો પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ મતલબ એ માઇનસ બી 3,28,000 ક્લિયર ફ્રેન્ડ્સ સો આ રીતે આપણો સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આપણે લર્ન કરશું જ્યાં આપણે ત્રણેય
फायर मरीन અને મિસલેનિયસ એ પોઈન્ટ કવર કરશું. ક્લિયર ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જે બે ક્વેશ્ચન જોયા એની અંદર ઓન્લી રેવન્યુ અકાઉન્ટ્સ હતું અને એ પણ ફાયર હોય, ઓન્લી રેવન્યુ અકાઉન્ટ્સ ઇન કેસ ઓફ ફાયર એન્ડ મરીન. હવે આપણે જે ક્વેશ્ચન લેવાના છે એની અંદર ફાયર મરીન મિસલેનિયસના રેવન્યુ અકાઉન્ટ્સ પ્લસ પીએનએલ અકાઉન્ટ્સ. ક્લિયર ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.